શહેરના ઉગનામાં અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો। ઉગના વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર ચાર યુવકે જે દેખાયા તેમને માર મારીને રેસરનો આતંક મચાવી દીધો। તો પહેલા બાઇક ચાલક, બાદમાં કાર ચાલક અને ત્યારબાદ પેટ્રોલ પંપના કર્મચારીને માર મારી ભયનો માહોલ ફેલાવી દીધો હતો। ખુલ્લેઆમ અસામાજિક તત્વો દ્વારા મચાવેલા આતંકની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી। આ મામલાની જાણ ઉગના પોલીસે થતાં ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે। પોલીસનો કોઈ ખોફ જ ન હોય એમ ઉગના વિસ્તારમાં ચાર બેફામ યુવકોએ પેટ્રોલ પંપ પર ધમાલ મચાવી દીધી હતી। પેટ્રોલ પંપ પર જે દેખાયા તેમની પર લૂંટ તૂટી પડ્યા હતા અને બે મોપેડ પર આવેલ ચાર યુવકે મારામારી કરી રોફ જમાવ્યો હતો। તો વગર કોઈ કારણે એક પછી એક લોકોને માર મારી રહેલા યુવકો સીસીટીવીમાં ઝડપાઈ ગયા છે। મોપેડ પર આવેલા ચાર યુવક દ્વારા સૌ પ્રથમ એક વ્યક્તિને પકડીને માર મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સીસીટીવીમાં જોવા મળી આવ્યું હતું। ત્યારબાદ આ અસામાજિક યુવક તત્વો દ્વારા પેટ્રોલ પંપ પર ઉભેલી એક કારના ચાલક સાથે કામ વગરની માથાકૂટ કરી કારને લાતો માર્યા બાદ પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કરતા હોવાનું સીસીટીવીમાં જોવા મળી આવ્યું હતું। આ ઘટનાની જાણ ઉગના પોલીસે થતાં ટીમે સીસીટીવી ફૂટેજને આધારે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લઈ તેમની સામે કડક કાર્યવાહી કરવા પોલીસની જુદી જુદી ટીમોને કામગીરી સોંપી। આ દરમિયાન ગણતરીના કલાકોમાં આતંક મચાવનાર ચાર અસામાજિક તત્વો પૈકી બેને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓને પણ ટૂંક સમયમાં ઝડપી લેવાશે હોવાનું પોલીસે જણાવ્યું હતું। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।